સંતરામપુરના પ્રથમપુરા ગામે મરણ પામનાર મછાર સુરેશભાઈ મનસુખભાઈના સગા સંબંધીઓને ન્યાય મળે તે અનુસંધાને આજે મામલતદાર કચેરી આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. સંતરામ પોલીસે આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે. પરિવારજનોને યોગ્ય ન્યાય મળે તેવી ઉગ્ર રજૂઆત કરતા જોવા મળ્યા હતા. મરણ પામનાર મચ્છાર સુરેશભાઈ મનસુખભાઈ મરણ પામનારની પાછળનું રહસ્ય શું છે તે પોલીસ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ કરે તેવી પરિવારજનોની માંગ છે. પરિવારજનોએ જણાવ્યું હતું કે આ બનાવ અંગે પોલીસે રસ દાખવી કામગીરી કરે તેવું સૂત્રો દ્વારા જણાવવા મળે છે. ઉપરોક્ત મચ્છાર સુરેશભાઈ મનસુખભાઈ પોતાના પરિવાર માટે છૂટક મજૂરી કરી પોતાનું પરિવારનું પેટ રળતા હતા. સુરેશભાઈ મનસુખભાઈ તારીખ 21/4/2019 ના રોજ વડા તલાવની અંદર મર્ડર કેસ કરેલો પાકો છે અને કોઈ એને ગાડી હતી એની જોડે એની ગાડીને કોઈ નુકસાન નથી એટલે આનું નિવેદન જરૂર મળવું જોઈએ. આનો ન્યાય મળવા જ જોઈએ. આનો ન્યાય મળવા જ જોઈએ અમને અને ન્યાય લઈને જ જંપી સ્વામી. અને જો આનો ન્યાય નહીં આવે ત્યાં સુધી જેમ એની સાથે જે હતો માણસ પંચાયત ના કર્મચારી વડીલો બધા અમારી સાથે છે બધા અમને જોડે લઈને આવે છે તો આનો ન્યાય જરૂર મળવો જોઈએ અમને. લાલાભાઈ પૂંજાભાઈ છે એના ખાસ મર્ડર છે. અમે આમ પૂરા આસો અવાજ થી કહીએ છીએ કે બસ એ જ મર્ડર છે. પેલા એને પકડો એટલે બધી જ પોર ખુલશે. આ બધા અમારા ની અમે બધા બોલીએ છીએ. આ બધા નો અવાજ છે. આજ રોજ અમે તારીખ 3/4/2019 ના દિવસે ગ્રામ પંચાયત પ્રથમપુર ના સરપંચ અને ગ્રામજનો વતી મામલતદાર સાહેબ ને આવેદન પત્ર આપવા માટે આવ્યા છીએ. તારીખ 21/4/2019 ના રોજ અમારે સુરેશભાઈ મનસુખભાઈ નું અવસાન થયેલું. તો જે વ્યક્તિને અમારા ઘરેથી સુરેશભાઈ મનસુખભાઈ નીકળ્યા હતા અને તેના સાથે તેના મામાનો છોકરો લાલાભાઈ પૂજાભાઈ ગામ રાણિયાના વતની તેને સાથે લઈ ગયો હતો પણ બીજા દિવસ સુધી તે ઘેર પરત પાછો ફર્યો ન હતો. જેને કારણે અમે તપાસ કરતા અમને બીજી સવારે ખબર પડી કે એ ભાઈની લાશ વડા તળાવની કેનાલની અંદર પડેલ છે. તો એ લાલાભાઈ પૂજાભાઈએ ખબર આપેલી અમારા ગામના વિજયભાઈ નાનજીભાઈ ડામોરને ખબર આપેલી. તો વિજયભાઈ ડામોરે એના પિતા શ્રી નાનજીભાઈ જોડે વાત કરેલી અને નાનજીભાઈ અમારે ઘેરે આવ્યા ત્યારે અમને ખબર પડી કે એ વડા તળાવની કેનાલની અંદર લાશ પડેલી છે. તો અમે ત્યાં બધા ગયા. ત્યાં આગળ અમે પોલીસને જાણ કરી પણ અત્યાર સુધી પોલીસને જાણ કરવા છતાં પોલીસ ખાલી આટા મારી અને પાછી જતી રહે છે. એના વિશે કોઈ પણ કાર્યવાહી કરેલ નથી. પોલીસને અમે જાણ કરતા પોલીસે એવી વાત કરી કે આ કોઈ અજાણ્યા વાહનથી ટક્કર વાગતા તે મૃત્યુ પામેલો છે પણ વાસ્તવની અંદર કેલાલની અંદર મોટા સ્ટેન્ડ ઉપર ગાડી પડેલી હતી. જે સ્થળે જે સુરેશભાઈ મનસુખભાઈ પડ્યા હતા તે જગ્યા ઉપર જે પણ સેજ ટીપુ લોહી પણ પડેલું ન હતું અને ગાડીનું એક પણ કઈ નુકસાન થયેલું ન હતું. એટલે એ જોતા અમે સરકાર શ્રી પાસેથી માંગણી અમારી ગ્રામજનો અને પંચાયતની રજૂઆત છે કે અમને ચોક્કસપણે આ જે વસ્તુનો તપાસ કરી અને તપાસ કર્યા પછી અમને ન્યાય મળે એના માટે અમે આજે સંતરામપુર મેજિસ્ટ્રેટ મામલતદાર સાહેબને નિવેદન આપવા માટે ગ્રામજનો અને પંચાયતના સરપંચ સાથે આવેલા છીએ. આપનું નામ? મછાર પરસોત્તમભાઈ સોમાભાઈ. કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે દિલીપ બારિયા મહીસાગર.